अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन आ बदा मे कई छीरो बीस अणु भेगा थाय तो एक मोल पदार्थ के पछी परमाणु भेगा थाय तो एक मोल पदार्थ के आयन के पछी सूक्ष्म कणो अणु परमाणु चर्चा करी छे। छता जो सपोज तमारी पासे H2O छे वाटर मॉलिक्यूल आपणे कहीए तो आ कोण छे संयोजन छे बोलो संयोजन नी अंदर शुं रहेलू होय संयोजन नी अंदर रहेलू होय अणु H2O पोते एक अणु छे पण हुं ज्यारे लखुं छुं एक H2O तो तेनो अर्थ थाय छे एक मोल H2O અને એક મોલ H2O નો અર્થ શું થશે કે આટલા અણુ ભેગા થઈને પાણીના 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ જ્યારે ભેગા થાય તો ત્યારે તે બનાવે છે એક મોલ H2O સંયોજન ઓકે તો એવી રીતે આપણે શું કહી શકીએ કે આમાં ધ્યાન આપજો તમારી પાસે જે સંયોજન છે તેમાં અણુ રહેલા છે પણ જો પરમાણુની વાત કરવી હોય તો તમે શું કહી શકો કે તેમાં 2 મોલ હાઇડ્રોજન છે 1 મોલ ઓક્સિજન છે 2 મોલ હાઇડ્રોજન શું છે તો 2 મોલ હાઇડ્રોજન પરમાણુ અથવા 1 મોલ ઓક્સિજન પરમાણુ જેનો અર્થ ફરી એકવાર શું થશે ખૂબ જ સરળ જ્યારે કોઈ તમને કહે છે 1 મોલ ઓક્સિજન પરમાણુ તો તેનો અર્થ થશે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઓક્સિજન ભેગા થઈને 1 મોલ બનાવે તો 2 મોલ હાઇડ્રોજન નો અર્થ શું થાય આના કરતા ડબલ ડબલ એટલે કે 10 ની 46 ઘાત નહીં ડબલ એટલે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત હાઇડ્રોજન જ્યારે ભેગા થતા હશે ત્યારે મળતા જથ્થાને શું કહેવાય 2 મોલ હાઇડ્રોજન વાત સમજાય છે મિત્રો ખૂબ જ સરળ છે ઓકે તો શું કહી શકાય મોલ એટલે કે 1 મોલ પદાર્થનો મતલબ થાય દ્રવ્યમાં સમાયેલો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણોનો જથ્થો ઓકે યસ તો ચાલો હવે આગળ વધીએ જો આપણી પાસે પદાર્થનું વજન હોય તો પદાર્થના વજન ઉપરથી આપણે તેનું મોલ કેવી રીતે શોધી શકીએ તો ત્યારે મોલનું સૂત્ર છે જો મોલની સંજ્ઞા થાય સ્મોલ એન અને ત્યાંનું સૂત્ર આપી શકાય કે પદાર્થનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય પદાર્થના મોલર દળને પદાર્થનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય પદાર્થનું મોલર દળને પદાર્થનું મોલ કહે છે હવે આ મોલર દળ કેવી રીતે શોધી શકાય તો જો મિત્રો અમારી વાત સાંભળો ફરી એકવાર આપણે મોલર દળની વ્યાખ્યા યાદ કરીએ તો મેં શું કીધું હતું એક મોલ પદાર્થના જથ્થાને કહેવાય તેનું મોલર દળ એક મોલ પદાર્થનો જથ્થો એટલે કે જે તત્વો છે જે પરમાણુ છે તેના પરમાણુ દળ મળશે જ્યારે તત્વ જો તત્વ સાથે જોડાય અને તે અણુ કે સંયોજન બનાવે તો તેનું આણ્વીય દળ મળશે તો પરમાણુ દળ કાં તો આપશે ને કાં તો તમને યાદ રાખવાના છે ને તેના ઉપરથી આણ્વીય દળ શોધી કાઢવાના છે તો જો સંયોજનના મોલ શોધવા છે તો શું કરો સંયોજનનું વજન છેદમાં સંયોજનનો મોલર દળ જેને શું કહેવાય આણ્વીય દળ જો જો તત્વના મોલ શોધવા છે તો તત્વનું વજન છેદમાં તત્વનું મોલર દળ જેને શું કહેવાય પરમાણુ દળ એટલે કે તેના ઉપરથી શું મળી જશે તમને મોલ ઓકે તો હવે જો શું કહી શકાય એક મોલ પદાર્થ બરાબર આટલા અણુ છે તો અગર તમારી પાસે n મોલ પદાર્થ છે માની લો તમને એક વજન આપી દીધું એક્સ વાય ઝેડ કોઈ પણ વજન આપી દીધું અને તમને કહે કે એટલા વજનમાં પરમાણુની સંખ્યા શોધો કેમ શોધશો તો પહેલા શું કરવાનું મોલ શોધવાના મોલ તો શોધી શકશો આ સૂત્રમાં ડેટા મૂકો મોલ મળી જશે ઓકે એકદમ સિમ્પલ જોજો આપણે સપોઝ મોલ કેટલા મળ્યા એન તમે કે શું કહેશો કે એક મોલ પદાર્થ બરાબર આટલા અણુ
n મોલ એટલે કેટલા તો શું કરો અણુની સંખ્યાને n વડે ગુણી નાખો અણુની સંખ્યાને આપણે કરીને ક્રોસ કરીને ચોકડી ગુણાકાર અણુની સંખ્યાને આપણે શું કહી શકીએ ma अवोगाड्रो नंबर तो खूब सिंपल છે જો અણુની સંખ્યા શોધવી છે તો સીધો આપણી પાસે સૂત્ર છે કે મોલ ગુણ્યા अवोगाड्रो નંબર યસ ઓકે તો તેવી રીતે પરમાણુની સંખ્યા શોધવી છે શું કરો શું કહેશો તમે 1 મોલ પદાર્થ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ 1 મોલ પદાર્થ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ तो n मोल पदार्थ बराबर कितना परमाणु तो शू करवानु छे n ने एवोगाड्रो नंबर थी गुणी देवानु छे तो जवाब शू मळशे n इनटू na पदार्थ ना मोल ने एवोगाड्रो नंबर थी गुणी दियो तो शू थई जशे तमने शू मळी जशे तेना परमाणु बराबर छे मित्रों तो फर्स्ट ऑफ ऑल तमे आ बधा सूत्रो जे छे तेने याद राखी दियो तेना ऊपर थी तमे शू करी सको छो तेना ऊपर थी तमे अणु परमाणु की संख्या शोधी सको छो चलो हवे आपणे ना दाखला करवाना छे एक संयोजन छे संयोजन ना मोलर दल ने शू कहेवाय पहला तो मोलर दल नो अर्थ शू थाय एक मोल पदार्थ नो जत्थो अने आ कोण छे संयोजन छे तो संयोजन माटे ते शू होय संयोजन माटे ते आणविय दल होय आपणे जेने लखी अंग्रेजी मां मोलर मास तो तेनो सूत्र थशे एम આપણી C6H12O6 નું મોલર માસ ફાઇન્ડ આઉટ કરવું છે તો શું સૂત્ર થશે ખૂબ જ સિમ્પલ જો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે 6 બ્રેકેટમાં કાર્બન પ્લસ 12 બ્રેકેટમાં હાઇડ્રોજન પ્લસ 6 બ્રેકેટમાં ઓક્સિજન હવે તમને શું કરવાના છે તમને ત્યાં પરમાણુ દળ મૂકવાના છે યસ મિત્રો આ બહુ બેઝિક તત્વ છે આમના પરમાણુ દળ તમને યાદ રાખવાના હશે હાલ ફિલહાલ હું આપી દઉં છું કે કાર્બન નો પરમાણુ દળ થશે યસ કેટલું થશે 12 વેરી ગુડ હાઇડ્રોજન નો કેટલો થશે યસ 1 વેરી ગુડ કાર્બન નો ઓક્સિજન નો કેટલો થશે યસ 16 વેરી ગુડ ઓકે તો અહીં આપણે ડેટા મૂકી દઈએ 6 ઇનટુ બ્રેકેટ કાર્બન નો કેટલું છે જુઓ તો 12 ઓકે હાઇડ્રોજન નું કેટલું છે 1 અને ઓક્સિજન નું કેટલું છે 16 चलो तो कैलकुलेशन मुको सो 10 से 12 6 72 ने 12 84 16 6 96 એટલે કે આ થશે 180 ગ્રામ પર મોલ યસ મિત્રો પર મોલ મોલર દળ મળે અને મોલર દળ નો એકમ શું છે ગ્રામ તો આ થયો તમારો કેલ્ક્યુલેશન નંબર 1 ઓકે ચાલ હવે કેલ્ક્યુલેશન નંબર 2 લઈએ જેમાં તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે ફાઇન્ડ આઉટ મોલ ઓફ ગ્લુકોઝ તો શું કહેવાય ગ્લુકોઝ ના મોલ નું સૂત્ર શું થાય તો મેં તમને ગયા લેક્ચરમાં થોડીક વાર પહેલા સોરી મેં તમને સમજાવ્યું કે મોલ માટે શું લખાય વજન ગ્રામમાં છેદમાં મોલર માસ એટલે કે આણ્વીય દળ બોલો વજન કેટલું આપ્યું છે વજન આપ્યું છે 360 ગ્રામ બોલો આણ્વીય દળ કેટલું છે યસ 180 તો બોલો કેટલા મોલ થશે યસ વેરી ગુડ કેટલા મોલ થયા 2 ઓકે તો તમારે અહીંયા પહેલા અને બીજા કેલ્ક્યુલેશન ક્લિયર છે કોઈ ડાઉટ છે ડન ચાલો તો ત્રીજું શું કીધું છે ગ્લુકોઝ ના અણુની સંખ્યા તો મિત્રો તમે હું અપેક્ષા રાખું છું કે નોટ લઈને બેઠા હશો જેમાં તમે લખી રહ્યા હશો તો તમે થોડીક વાર આગળ મોલની જે સંકલ્પના છે તેના ઉપરથી અણુ અને પરમાણુ શોધવાના સૂત્રો લખ્યા હશે નથી લખ્યા તો પાછા જાઓ સ્ક્રીનશોટ કાઢો અને તે બુકમાં લખી દો ઓકે અપેક્ષા રાખું છું લખી લીધું હશે ડન ચાલો તો હવે શું કીધું તું મેં તમે જરાક જુઓ તો બુકમાં જુઓ તો કે અણુની સંખ્યા શોધવા માટે શું સૂત્ર કીધું છે મેં અણુની સંખ્યા યસ ગ્લુકોઝ ના અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ શું લખાય n ઇનટુ na તમે ચેક કરો મેં શું શીખવાડ્યું તું કે એક મોલ પદાર્થમાં અણુની સંખ્યા હોય એવોગાડ્રો નંબર જેટલી તો પછી n મોલ માં કેટલી n મોલ એટલે કે અહીં આપણે કેટલા મોલ આપ્યા છે 2 તો તમે શું કહી શકો બોલો 2 ઇનટુ na na ની વેલ્યુ 6.022 ગુણ્યા 10 ની યસ મિત્રો શું જવાબ આવશે 6 2 12 22 2 44 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત ડન સમજાય છે ઓકે ચાલો આગળ વધીએ ત્યાર પછી ચોથું જો શું કરવાનું છે તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ફોર્થ ની અંદર તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે ग्लूकोज में रहेला दरेक तत्वना परमाणुनी संख्या હવે તમને જ્યારે પરમાણુની સંખ્યા શોધવી હોય ને તો તેનાથી પહેલા તમને મોલ પરમાણુ શોધવાના શું શોધવાના મોલ પરમાણુ હવે મોલ પરમાણુનો અર્થ શું થાય ઓકે ધ્યાન આપજો આપણે એ પણ જોઈ લઈએ એક મોલ ગ્લુકોઝ
अगर तमने मूल परमाणु शोधवा होय तो मित्रों मूल कोने परमाणु कोने लागू पड़े तत्व ने ओके तो आपणे ही दरेक माटे शोधवानुं छे जो कार्बन बोलो केटला कार्बन छे 6 केटला मोल आपणे हमणा विचारीए छीए तमे कहो बे मोल छे समझो शांतिथी आगळ वधशो आपणे जस्ट संयोजन में केटला परमाणु रहेला छे एनी वात करीए छीए आपणने जे आप्युं छे तो आपणे सूत्र द्वारा फाइंड आउट करी लेशुं अहीं 6 छे तमे शुं कहेशो के 6 मोल कार्बन छे बोलो केटला हाइड्रोजन छे 12 मोल हाइड्रोजन छे बोलो केटला ऑक्सीजन छे 6 मोल ऑक्सीजन छे डन ओके तो हवे आपणे तेना ऊपरथी कॉन्सेप्ट में जईए जे छे परमाणुनी संख्या ने मैं तमने तेनुं सूत्र पण आप्युं छे शुं सूत्र छे बस आ ऊपर जेवुं सूत्र छे n गुणिया na यस जो शुं लखाव्युं छे 1 मोल बराबर एवोगेड्रो नंबर तो n मोल एटले केटला n * एवोगेड्रो नंबर बोलो आपणे पहेला शुं करशुं पहेला आपणे कार्बन परमाणु नी संख्या शोधी तम के सर ऊपर तो लख्यू छे आ 6 मोल कार्बन छे 6 मोल अपने खाली परमाणु जोई छे तमे शू करो n * na आ परमाणु नी संख्या नो सूत्र छे तमे n केटला मोल शोधी आव्या छो 2 मोल * na केटलो थाय 6.022 * 10 नी 23 घात એટલે કે આન્સર શું આવશે યસ મિત્રો શું આવશે 12.044 * 10 ની 23 ઘાત ચલો ત્યાર પછી આપણે શું કહી શકીએ હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓકે બોલો કેટલા મોલ હાઇડ્રોજન છે 12 12 ઇનટુ ઇનટુ na યસ na કેટલું થશે ફરી એકવાર 6.022 * 10 ની 23 ઘાત બોલો શું થશે 12 6 72 અને શું કહેવાય 12 * 22 કરશો તો કેટલું થશે આ થશે 220 જવાબ શું આવશે ઉપર પ્રમાણે જ આવશે સિમ્પલ છે બરાબર છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મિત્રો એક જ મિનિટ જસ્ટ અ મિનિટ આપણે શું કહી શકીએ કાર્બન પરમાણુની સંખ્યા તો કાર્બન ના મોલ એક જ મિનિટ મિત્રો મારી નાનકડી ભૂલ થઈ ગઈ છે ઓકે કાર્બન પરમાણુની સંખ્યા આપણે અહીં ગ્લુકોઝમાં શોધવાની છે તો ગ્લુકોઝમાં કેટલા મોલ કાર્બન છે 6 બરાબર ધ્યાન આપજો 6 મોલ છે 6 મોલ ગ્લુકોઝના છે આપણે અહીં જે શોધશું તે 2 મોલ માટે મળી ને 2 મોલ સંયોજન માટે મળી ઓકે તો આપણે અહીં શું કરી થોડુંક ચેન્જ કરી નાખી તો મિત્રો આપણે ચોથું કરીએ કે ગ્લુકોઝમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા તો હવે પહેલા તો આપણે જ્યારે દરેક તત્વના પરમાણુની સંખ્યા શોધવી હોય તો પહેલા આપણે મૂળ પરમાણુ શોધવાના મૂળ પરમાણુનો અર્થ શું થાય તો જો પહેલા તો તમારી પાસે સપોઝ મિત્રો ધ્યાન આપજો તમારી પાસે સપોઝ કોણ છે તમારી પાસે સપોઝ 1 મોલ ગ્લુકોઝ છે તો તમે શું કહી શકો ખબર છે 1 મોલ ગ્લુકોઝમાં યસ 1 મોલ એટલે કે 1 ગ્લુકોઝમાં શું છે 6 મોલ કાર્બન 12 મોલ હાઇડ્રોજન અને સિમ્બોલ જો 6 મોલ કાર્બન 12 મોલ હાઇડ્રોજન 6 મોલ આ કેટલામાં છે 1 મોલમાં છે સમજો છો ખૂબ જ સરળ છે મિત્રો આ 1 મોલમાં છે ઓકે તમારી પાસે ખરેખર કેટલા મોલ છે તમારી પાસે 360 ગ્રામ એટલે કે 2 મોલ છે અગર 1 મોલમાં અગર 1 મોલમાં 6 મોલ કાર્બન હોય તો 2 માં કેટલા હશે 12 મોલ કાર્બન સમજો છો બેમાં કેટલા હાઇડ્રોજન હશે 24 મોલ હાઇડ્રોજન 6 માં કેટલા શું કહેવાય બે મોલમાં કેટલા ઓક્સિજન હશે 12 મોલ ઓક્સિજન તો આ તમને મળ્યા મોલ એકદમ સિમ્પલ છે જોજો 1 મોલ એટલે કે તેની જે સંખ્યા છે ઈઝ પણ આપણે 360 ગ્રામ એટલે કે કેટલા મોલ આપ્યા છે 2 તો 2 મોલ માટે તમને આ બધા જ તત્વ મોલ મળે હવે પરમાણુની સંખ્યા શોધવી હોય તો મેં સૂત્ર શું આપ્યું તો ફરી એક વાર જો પરમાણુની સંખ્યા બરાબર n * na n * na યસ તો શું કહી શકો તમે બોલો કાર્બન માટે શું કહેવાય કાર્બન ના કેટલા મોલ છે 12 તો બોલો એમાં કેટલા પરમાણુ થયા 12 na પરમાણુ 12 na એટલે શું થાય 12 * 6.022 એટલે કે 12 6 72 અને 22 12 264 યસ હા 72.264 * 10 ની 23 ઘાત તમે કેલ્ક્યુલેશન કરી લેજો તેવી રીતે
હાઇડ્રોજન બોલો હાઇડ્રોજન ના કેટલા મોલ છે તો હાઇડ્રોજન ના મોલ છે 24 શું લખાશે 24 Ne હાઇડ્રોજન પરમાણુ એટલે કે 24 × 6.022 તેવી રીતે અને ફરી એકવાર કર ઓક્સિજન માટે વિચારવું હોય તો શું લખાય ઓક્સિજન માટે 12 Ne ઓક્સિજન પરમાણુ ખૂબ જ સિમ્પલ છે ગેસ સમજાણો તમને ઓકે ચાલો તો આ થયું તમારું ચોથું ફાઇનલી જો શું કીધું છે કુલ પરમાણુની સંખ્યા તો આ તો ખૂબ જ બેઝિક છે કુલ પરમાણુની સંખ્યા તેના માટે શું કરો દરેક પરમાણુની સંખ્યાનો સરવાળો મારી દો બોલો પરમાણુ છે કોણ અંદર કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન તો કુલમાં શું કરવાનું તમને જે દરેક તત્વના પરમાણુ મળ્યા છે તેનો સરવાળો મારો 12 ને 12 24 ને 24 યસ 48 એની પરમાણુ શું થશે તમારા કુલ પરમાણુની સંખ્યા જે 48 × 6.022 કરશો તો તમારો જવાબ આવી જશે અથવા તમે આમ પણ કરી શકો છો જો હું તમને એક બીજી રીત દેખાડું તમે આમ પણ કરી શકો છો કે એક મોલ ગ્લુકોઝમાં કુલ કેટલા તત્વો છે જો 6 ને 6 12 ને 12 24 તમે શું કહેશો 24 મોલ પરમાણુ છે 24 મોલ પરમાણુ છે પણ આપણી પાસે ખરેખર કેટલા મોલ ગ્લુકોઝ છે 360 ગ્રામ એટલે 2 મોલ તો તમે શું કહી શકો 48 મોલ અને મોલ નો અર્થ શું થાય ફરી એકવાર મોલ એટલે શું એવોગેડ્રો નંબર યસ ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ને લખી કાઢો આપણે કરવાનું છે દાખલા નંબર 2 ત્યારબાદ મિત્રો આપણે બીજો દાખલો કરીએ ત્યાં આમ જો બોર્ડ ઉપર 9.8 ગ્રામ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ માં રહેલા કુલ પરમાણુની સંખ્યા શોધો થોડીક વાર પહેલા તો મેં તમને સિક્વન્સ માં ક્વેશ્ચન પૂછ્યા હતા એટલે તમને આન્સર ખૂબ જ સરળતાથી મળી ગયો એવું હું માનું છું મેં તમને કીધું પહેલા કે મોલર દળ શોધો મોલ શોધો અને ત્યાર પછી આપણે આગળ વધ્યા અહીં તમને એવું કાંઈ જ નથી કીધું કુલ પરમાણુની સંખ્યા શોધો કેવી રીતે શોધાશે તો પહેલા કુલ મોલ પરમાણુ શોધો કુલ મોલ પરમાણુ એટલે કે પહેલા મોલ શોધો આ મોલ ક્યાંથી કાઢશો તો ઓબ્વિયસલી મોલ નું સૂત્ર છે ને આપણી પાસે બોલો શું સૂત્ર છે યસ બોલો તો મોલ ઇક્વલ્સ ટુ વજન છેદમાં આણ્વીય દળ બોલો વજન આપ્યું છે યસ ઓબ્વિયસલી આણ્વીય દળ ઓબ્વિયસલી શોધી શકાશે બોલો આણ્વીય દળ અગર આપણે શોધવું છે કોનું આણ્વીય દળ H2SO4 આણ્વીય દળ તો બોલો સૂત્ર શું લગાડશો એકદમ સિમ્પલ 2 બ્રેકેટ હાઇડ્રોજન પ્લસ 1 બ્રેકેટ સલ્ફર પ્લસ 4 બ્રેકેટ ઓક્સિજન યસ માય ડિયર ફ્રેન્ડ્સ યસ ચલો તો હવે શું કરવાનું છે એટોમિક માસ મૂકી દેવાના છે તો કે સર ક્યાં છે અરે યાદ કરવાના છે ચલો હમણાં હું આપી દઉં છું તો હાઇડ્રોજન નો મોલર માસ ઓર એટોમિક માસ થશે 1 સલ્ફર નો 32 ऑक्सीजन नो 16 कैलकुलेशन मारो या सो दस 98 ग्राम पर मोल डन थैंक यू चलो त्यार पछी सु करवानो छे मोल ऑफ H2SO4 बोलो कितना दस है मोल इक्वल्स टू वेट बाय मोलर मास यस बोलो वेट कितलो छे 9.8 मोलर मास कितलो फाइंड आउट करियो 98 बोलो सु मळशे 0.1 मोल H2SO4 યસ સિમ્પલ ડન ચાલો હવે શું લખશો ત્યાં આપજો 1 મોલ H2SO4 બરાબર જો એમાં શું આપ્યું છે તેમાં આપ્યું છે 2 મોલ હાઇડ્રોજન 1 મોલ સલ્ફર અને યસ શું કહી શકાય 4 મોલ ઓક્સિજન યસ આ શું થયા મોલ પરમાણુ પણ ધ્યાન આપજો આપણે કુલ પરમાણુ શોધવાના તો સિમ્પલ છે ને સીધું કરો ને 2 ને 3 ને 4 7 તમે શું કહેશો 1 મોલ H2SO4 ઇક્વલ્સ ટુ 7 મોલ પરમાણુ 7 મોલ પરમાણુ 1 મોલ H2SO4 પણ એક્ચ્યુઅલી તમારી પાસે કેટલા મોલ છે 0.1 મોલ H2SO4 એ કેટલા તો સિમ્પલ યસ શું કહેશો 0.7 મોલ પરમાણુ અને હવે પરમાણુ લખવા છે તો મોલ ના બદલે શું લખી નાખો એવોગેડ્રો નંબર જો શું સૂત્ર શીખવાડ્યું છે કે
परमाणु की संख्या, परमाणु की संख्या इक्वल्स टू मोल इनटू एवोगाड्रो नंबर, तो मोल से 0.7 इनटू एवोगाड्रो नंबर 0.7 Na, और Na ની વેલ્યુ તમે 6.022 ઇન્ટુ 10 રેસ્ટ ટુ પાવર 23 મૂકી શકો છો. તો ફરી એકવાર જો કુલ પરમાણુની સંખ્યા મતલબ જેટલા તત્વ છે ને તેના ટોટલ પરમાણુ ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ હાઇડ્રોજન ના ટોટલ પરમાણુ વત્તા સલ્ફર ના ટોટલ પરમાણુ વત્તા ઓક્સિજન ના ટોટલ. તો આપણે હંમેશા પહેલા શું કરવાનું, મોલ ફાઇન્ડ આઉટ કરવાના, તેના માટે મોલર માસ ફાઇન્ડ આઉટ કરવાનો, મોલ ના સૂત્ર ઉપરથી મોલ મળી જશે, પછી બેઝિક ઇક્વેશન મૂકવાનું કે 1 મોલ H2SO4 માં શું છે, તો 7 મોલ પરમાણુ છે. તો એક્ચ્યુઅલી આપણી પાસે 0.1 મોલ H2SO4 છે, તો કેટલા મોલ પરમાણુ થયા, 0.7 મોલ. યસ, પછી શું કરવાનું, 0.7 ની તમે એવોગાડ્રો નંબર થી ગુણી નાખો એટલે આ થયા કુલ પરમાણુ ની સંખ્યા. ડન. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લો. યસ મિત્રો, ચાલો તો હવે આપણે ઉલટી ગંગા વહેવડાવવાની છે. તમે સર શું બોલો છો? અરે ખૂબ જ સિમ્પલ છે, જો વાંચો શું કીધું છે, 18.066×10³³ યુરિયા. બોલો યુરિયા કોણ છે? સંયોજન. સંયોજનમાં શું હોય? અણુ. યસ, એટલે કે તમને શું આપે છે, અણુની સંખ્યા. જે તમને કહે છે કે આટલા અણુમાં રહેલો દ્રવ્યનો જથ્થો ગ્રામમાં શોધો. યસ, તમને તમને અણુની સંખ્યા ઉપરથી દ્રવ્યનો જથ્થો ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેવી રીતે કરશો? બસ જેમ સીધા ગયા તેમ ઉલટા આવવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. યસ, તો તમારી પાસે શું સૂત્ર હતું, તમે અણુની સંખ્યા કેવી રીતે શોધી? તો તમે શું સૂત્ર લખ્યું હતું કે કોઈ પણ પદાર્થમાં રહેલા અણુની સંખ્યા બરાબર તેના મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. ઓકે, તમારી પાસે અહીં અણુની સંખ્યા છે, છે તમારી પાસે અહીં કોણ છે, એવોગાડ્રો નંબર છે. તો તમે એક્ચ્યુઅલી શું ફાઇન્ડ આઉટ કરી શકશો, મોલ. યસ, તમને મોલ મળી ગયું. બોલો તમને શું શોધવાનું છે, દ્રવ્યનો વજન, દ્રવ્યનો જથ્થો ગ્રામમાં. તમે મને કહો કે મોલ નું સૂત્ર તમને આવડે છે, ઓબ્વિયસલી શું છે, n ઇક્વલ્સ ટુ શું લખાય, યસ શું લખાય, વજન છેદમાં આણ્વીય દળ. બોલો શું તમને અહીં શું શોધવાનું છે, તમને શોધવાનું છે અહીં વજન. તમે શું લખશો, n ઇન્ટુ મોલર માસ. યસ મિત્રો, તો શું તમારી પાસે n ની વેલ્યુ છે, ઓબ્વિયસલી તમે n ફાઇન્ડ આઉટ કર્યું છે. શું તમે આણ્વીય દળ શોધી શકો? અરે એ તો કોણ ન કરી શકે, તમે એમ કહેતા હશો ને. યસ, ડન થઈ ગયું. તમે સર ચાલુ નથી કર્યું ને, થઈ ગયું, આપણે કરીએ. ચાલો, ઓકે, તો જો શું લખાશે, આપણે શું કહેશું, અણુની સંખ્યા કેટલી છે, 18.066×10³³ n into, બોલો આ એવોગાડ્રો નંબર કેટલો છે? યસ, કેટલો હોય, 6.022×10³³, બોલો n ને કરતા કરો, આ છેદમાં આવશે, બરાબર છે. શું થશે, 18/6, 66/22, સિમ્પલ. યસ, શું થશે, 3, શું લખાશે, 3 મોલ યુરિયા. ડન. ઓકે, હવે તો લખી દો અહીંયા 3. હવે શું જોઈશે, જુઓ તો આણ્વીય દળ, કોનો આણ્વીય દળ જોઈશે, મોલર માસ ઓફ ઓફ જુઓ તો યુરિયા. ઓકે, એટલે કે NH2CONH2. શું તમને મોલર માસ ફાઇન્ડ આઉટ કરતા આવડે છે? યસ, આવડે છે. ઓકે, તો શું લખાશે, યસ શું લખાશે, કેટલા નાઇટ્રોજન છે, 2, 2 નાઇટ્રોજન. બોલો કેટલા હાઇડ્રોજન છે, 4 હાઇડ્રોજન. બોલો કેટલા કાર્બન છે, 1 કાર્બન એન્ડ 1 ઓક્સિજન. ડન. ઓકે, વેલ્યુ મૂકો. તમને સર વેલ્યુ તો અમને યાદ જ નથી. અરે કોઈ વાંધો નહીં, હું છું ને, હું લખી દઉં છું ને, પણ યાદ તો કરવી જ પડશે. ઓકે, તો શું થશે, નાઇટ્રોજન ની 14, હાઇડ્રોજન ની 1, કાર્બન ની 12 અને ઓક્સિજન ની, એટલે કે કેલ્ક્યુલેશન મૂકશો તો આન્સર આવશે 60. અહીં મૂકી દો, પણ આવડે છે, 6×18 = 180 ગ્રામ યુરિયા. બોલો સિમ્પલ છે. ડન. ચાલો, તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એક નવો દાખલો કરીએ. યસ મિત્રો, તો આપણે શું કરવાનું છે, જો આપણે અહીં શોધવાનું છે કુલ મોલ પરમાણુ, સોરી કુલ પરમાણુ નહીં કે કુલ મોલ. યસ, પણ કુલ મોલ તો શોધવા જ પડશે ને. તો શું આપ્યું છે, તમને આપ્યું છે સુક્રોઝ. મતલબ સુક્રોઝ શું છે, સંયોજન, સુગર. યસ, ખાંડ જે આપણે ખાઈએ છીએ, શર્કરા, સુક્રોઝ કહે છે. તો તમને સુક્રોઝ ના શું આપ્યા છે, અણુ. ઓબ્વિયસલી સંયોજનમાં શું હોય, અણુ. બોલો તો તમને અણુ આપ્યા છે અને તમને કહે છે કુલ પરમાણુ શોધો. હવે આ કેમ શોધાશે, તો ફરી એકવાર ખૂબ જ સિમ્પલ છે, ધ્યાન આપજો. તમને જ્યારે કુલ મોલ પરમાણુ શોધવા છે તો આપણે પહેલા મોલ જોઈશે.
મૂળ જોઈશે યસ કોઈ પણ કોન્સેપ્ટ તમને આપે ને તો પહેલા મૂળ શોધવાના મૂળ ક્યાંથી શોધી કાઢશો તો તમારી પાસે અણુ છે બોલો મૂળ અને અણુ વચ્ચે શું રિલેશન છે યસ વી હેવ ધ રિલેશન એન્ડ ધેટ ઇઝ અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ n ગુણ્યા એવોગાડ્રો નંબર બોલો અણુની સંખ્યા કેટલી છે 24.088 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત અને n કેટલું હશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો બોલો n કેટલું થશે 24 ના છેદમાં 6 6 ચોકુ 24 એટલે કે n થશે 4 મૂળ ડન ઓકે ચાલો હવે શું કરવાનું છે હવે તમને કુલ પરમાણુની સંખ્યા શોધવાની છે તમે શું કરો છો સિમ્પલ એક મોલ સુક્રોઝમાં પરમાણુની સંખ્યા મને કહી દો જો સિમ્પલ છે એક મોલ સુક્રોઝમાં કેટલા પરમાણુ હોય તો કેટલા પરમાણુ છે 12 કાર્બન 22 હાઇડ્રોજન 11 ઓક્સિજન બોલો કેટલા થશે 12 ને 11 23 23 ને 12 45 શું કહેવાય 45 મોલ પરમાણુ સિમ્પલ છે જો તો 12 11 23 22 45 મોલ પરમાણુ મોલ ની મોલ સોરી આ યસ એક મોલ માં અગર 45 હોય તો 4 માં કેટલા હશે 4 મોલ સુક્રોઝ યસ કરો તો ગુણાકાર 45 2 90 135 180 યસ સો લખા 180 મોલ પરમાણુ કોનામાં છે સુક્રોઝમાં છે ફરી એકવાર તમને જ્યારે કુલ પરમાણુ શોધવા છે તો પહેલા કુલ મોલ પરમાણુ શોધો એટલે કે જેટલા પરમાણુ છે નો સરવાળો કરજો 12 11 23 22 45 એક સુક્રોઝમાં 45 પરમાણુ એક મોલ સુક્રોઝમાં 45 મોલ યસ ઓકે તો આપણી પાસે એક્ચ્યુઅલી 4 છે 180 મોલ પરમાણુ હવે પરમાણુની સંખ્યા બરાબર શું લખાય n ઇન્ટુ Na તો n ફરી એકવાર મોલ 180 Na યસ 180 ને એવોગાડ્રો નંબર થી ગુણી કાઢો એટલે તમારો જવાબ આવી જશે ડન યસ તો ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો 488 ગ્રામ બેરિયમ ક્લોરાઇડ .2H2O માં H2O અણુની સંખ્યા શોધો સર હું બોર થઈ જાઉં છું તો હું તમારા માટે ગીત ગાઈ દઉં શું ધ્યાન આપો અહીંયા એ તો તમે યુટ્યુબ ઉપર જ છો ત્યાં જઈને પણ જોઈ શકો છો ક્લાસરૂમ હોય તો ગાઈ દઉં અહીંયા શું ગાવાનું હોય ઓકે ચાલો તો H2O અણુની સંખ્યા શોધો જજણીઓ વિડીયો જોતા રહેજો બસ હમણાં જ પૂરો કરીએ છીએ પછી કોઈ ગીત જે છે એ સાંભળીને જો કબીર સિંહનું કે કોઈ પણ તમને ગમતું હોય કે અરિજિત સિંહનું ઓકે H2O અણુની સંખ્યા શોધો 488 ગ્રામ બેરિયમ ક્લોરાઇડમાં અણુની સંખ્યા ક્યાંથી શોધાશે શું સૂત્ર છે શું શીખવાડ્યું છે અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ મોલ ઇન્ટુ એવોગાડ્રો નંબર યસ માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે તો શું તમારી પાસે મોલ છે નથી તો મોલ ફાઇન્ડ આઉટ કરો ને કેમ કરશો જો મોલ ઇક્વલ્સ ટુ વેઇટ બાય મોલર માસ બોલો વેઇટ છે ઓબવિયસલી કેટલું છે 488 બોલો મોલર માસ છે નથી ફાઇન્ડ આઉટ કરીએ ને કોઈ વાંધો નહીં બેરિયમ ક્લોરાઇડ નું મોલર દળ અથવા આણ્વીય દળ બોલો કેટલું થશે બેરિયમ ક્લોરાઇડ નથી ને આપણી પાસે તો બેરિયમ ક્લોરાઇડ .2H2 છે તો શું કહેવાશે 1 બ્રેકેટ બેરિયમ 2 બ્રેકેટ ક્લોરિન 4 બ્રેકેટ હાઇડ્રોજન 2 બ્રેકેટ ઓક્સિજન જુઓ છો ને એક બેરિયમ 2 ક્લોરિન 2 દુ 4 હાઇડ્રોજન 2 કા 2 ઓક્સિજન ઓકે ચાલો હું મૂકી દઉં છું વેલ્યુ બેરિયમ 137 ક્લોરિન 35.5 કે સર તમે અપૂર્ણાંક તો શીખવાડ્યું નહીં આવશે આવશે મિત્રો બધું જ આવશે હા ડેઝર્ટ થી ક્યારે પણ ચાલુ ન થાય કે થાય હા થાય કોઈ વાંધો નહીં પહેલા ધીમે ધીમે આગળ જવાનું હોય ધીમે ધીમે આગળ જવાનું હોય મેઇન કોર્સ જે છે એનાથી પહેલા ઘણું બધું લેવાનું હોય તો આપણે અહીંયા મેઇન કોર્સ થી પહેલા ઘણું બધું લેવાનું છે અને તેના સંદર્ભમાં બધું સમજાશે મૂકો તો કેલ્ક્યુલેશન કેટલું થાય છે 137 71 4 કા 4 અને 16 મને લાગે છે 244 થશે 244 ગ્રામ પર મોલ ડન ચાલો મૂકો તો અહીંયા
संख्या सुधारी ध्यान आपजो तमारी पासे ज्यारे एक मोल बेरियम क्लोराइड इनटू डॉट टू एच टू ओ छे तो खरेखर तेमा केटला पानी छे તેમાં બે મોલ પાણી છે ધ્યાન આપજો મિત્રો ડોટ ટુ એચ ટુ નો મતલબ થાય બે પાણીના અણુ ત્યાં સ્ફટિક સ્વરૂપે જોડાયેલા છે સ્ફટિક સ્ફટિક સ્ફટિકીકરણ જોશું આપણે એને પણ સમજશું ઓકે તો એક મોલમાં બે છે તો આપણી પાસે એકચ્યુઅલી કેટલા મોલ છે બે મોલ તો બોલો બે મોલમાં કેટલા થશે ચાર મોલ એચ ટુ ઓ મૂકી દસો થશે ફોર એન એ અથવા ફોર ઇન્ટુ સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ચોવીસ પોઈન્ટ ઝીરો અઠ્યાસી डन चल तो पूरू करें एक स्क्रीनशॉट ले लो तो अणु की संख्या आ गई परमाणु की संख्या आ गई मोल मोलर दर बधुं ज आवी गयुं हवे फाइनली आपणे आजनो लेक्चर कंक्लूड करिए तेनाथी पहला आयन की संख्या पण तेनाथी पहला आपणे बेसिक वस्तु तो समझवी पड़शे आयन शुं छे मित्रों तमे धोरण 10 मां थोड़ुं तो भण्या छो छतां हुं तमने चौथा चेप्टर मां वधारे डिटेल मां चोक्कस भणावीश अधातु इलेक्ट्रॉन ग्राही छे तमे नाना धोरणमां वात तो सांभळी हशे ने के तत्वनी बाह्यतम कक्षामां एक बे के त्रण इलेक्ट्रॉन होय तो ते इलेक्ट्रॉन गुमावीने धन आयन बने छे अने जो बाह्यतम कक्षामां पांच छ के सात इलेक्ट्रॉन हो तो ते इलेक्ट्रॉन मेळवीने ऋण आयन बनावे छे तो शुं थाय छे एक इलेक्ट्रॉन गुमाव्यो बीजाए मेळव्यो पछी पछी बन्नेना ओपोजिट चार्ज आवी गया जेणे गुमाव्यो प्लस मेळव्यो माइनस ओपोजिट चार्ज वच्चे यस मित्रो शुं थाय एट्रेक्शन अने आ एट्रेक्शन एटले के ओपोजिट चार्ज एटले के धन आयन अने ऋण आयन ज्यारे एकबीजा साथे आकर्षित थाय छे आकर्षणना परिणाम स्वरूपे जे बंध बने छे तेने आयनीय बंध कहे छे कारण के आ आयनो वच्चेनो बंध छे अने आयनीय बंध जे संयोजनोमां जोवा मळे तेने कहेवाय छे यस मित्रो शुं कहेवाय छे आयनीय संयोजन ओके चलो तो शुं कहेवाय हवे अहीं मैं तमारी समक्ष त्रण आयनीय संयोजनो राख्या छे हुं कोई आयनीय संयोजनने पाणीमां नाखुं तो पाणी तेना बंधने तोड़ी नाखे તો શું થશે જો NaCl ને વોટર માં રાખો તો જેટલા આયનો થી તે બનેલો છે એટલા છૂટા પડશે Na+ Cl-. તો કેટલા મોલ આયન છૂટા પડ્યા 2. MgCl2 ને વોટર માં નાખી દો શું છૂટું પડશે Mg2+ અને 2Cl-. જો એક મેગ્નેશિયમ બે ક્લોરીન બોલો કેટલા છૂટા પડશે 3 મોલ. AlCl3 ને નાખી દો બોલો કેટલા છે 1 ને 3 4. સમજાયા છે તો આ તો થયું મોલ આયન ની સંખ્યા આપણે આપણે સપોઝ કોઈ ડેટા આપી દે ને તેના ઉપરથી શોધવું હોય તો કેમ શોધશો તો ચાલો ફટાફટ પેલા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આ કોન્સેપ્ટને સમજીએ યસ મિત્રો ચાલો તો આજનો એક ફાઇનલ કોન્સેપ્ટ લઈ લઈએ જેમાં તમે વાંચી શકો છો 190 ગ્રામ મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે યસ શું કરવાનું છે મોલર દળ મોલ અણુની સંખ્યા Mg અને Cl પરમાણુની સંખ્યા કુલ પરમાણુની સંખ્યા હવે આમાં આ ત્રણ હું તમને होमवर्क માં આપું છું કારણ કે આપણે આજના દિવસની શરૂઆતમાં પહેલો દાખલો આજ કરેલો છે ઓકે તો આ ત્રણ હું તમને શોધતા દેખાડી દો એક્ચ્યુઅલી આ આપણે હમણાં શોધવાનું છે પણ તેના માટે ઉપર નવે જોઈશે સમજાય છે ઓકે તો આપણે શું કહે છે કુલ આયનની સંખ્યા હવે સમજો મિત્રો મેગ્નેશિયમ ક્લોરાઇડ તમારી પાસે છે હવે એમાં કેટલા આયન છે તો મેગ્નેશિયમ ક્લોરાઇડને પાણીમાં નાખો ને તો એક મેગ્નેશિયમ છૂટું પડે બે Cl છૂટા પડે બોલો કેટલા આયન થયા ત્રણ મોલ આયન મેગ્નેશિયમ ક્લોરાઇડમાં છે ત્રણ મોલ છે પણ તમને કુલ આયનની સંખ્યા શોધવાની છે અને તમને તમને 190 ગ્રામ માટે શોધવાની છે તો પહેલા તમે શું કરો અને મોલ માટે પહેલા શું જોઈશે મોલર દળ તો આપણે શું કરીએ મોલર માસ ઓફ MgCl2 એટલે કે 1 બ્રેકેટ મેગ્નેશિયમ 2 બ્રેકેટ Cl મેગ્નેશિયમનું 24 Cl નું 35.5 આ થશે 95 ગ્રામ પર મોલ ડન પહેલું થઈ ગયું બરાબર છે ચલો ત્યાર પછી સેકન્ડ મોલ ફાઇન્ડ આઉટ કરીએ મોલ ઓફ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇક્વલ્સ ટુ વેઇટ
बाय मोलर मास, बोलो वेट कितना छे 110 90 मोलर मास कितना फाइंड आउट करियो छे 95 बोलो कितना मोल થશે 2 मोल समझाय छे। हवे एकदम सिंपल जो तमे सु करसो तमे आम कहसो कि 1 मोल MgCl2 मा 3 मोल आयनो छे छे ने। जो જ્યારે અહીં આ 1 લઉં છું તો આ 1 અને આ 2 तो अगर हूँ आ ले लूँ कितना मोल बे मोल तो बोलो कितना दसे छ मोल आयनो। अने फाइनली आपड़ी पास सूत्र छे कि अणु परमाणु आयन नी संख्या बराबर मोल इनटू एवोगाड्रो नंबर એટલે કે मोल इनटू Na तो मोल छे ने 6 इनटू 6.022 10 ની 23 ઘાત। તો અહીં આજનો કોન્સેપ્ટ પૂરો થાય છે।